હાય મિત્રો તમારો મોબાઈલની સ્પીડ લો થઈ ગઈ છે મોબાઈલ હેંગ થાય છે કે ગરમ થાય છે તો એના માટે અમે સોલ્યુશન લઈને આવ્યા છીએ જો તમે અમારા નવા વિડીયો મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાઇકોનને ટચ કરવાનું ભૂલશો નહીં આપણે આજનો વિડીયો શરૂ કરીએ આપણે મોબાઈલમાં મુખ્ય ત્રણ સેટિંગ્સ ચેન્જ કરવાના છે તો આપણે પહેલું સેટિંગ્સ જોઈએ મોબાઈલનું સેટિંગ્સ ઓપન કરવાનું છે તેમાં નીચે એડિશનલ સેટિંગ્સ પર ક્લિક કરીશું એમાં લાસ્ટમાં જોઈએ તો એન્ટરપ્રાઇઝ મોડ આપેલું છે અહીંયા ડેવલોપર ઓપ્શન બતાવતા નથી તો આપણે ડેવલોપર ઓપ્શન અનહાઈડ કરવાનું છે એટલે કે અહીંયા ડેવલોપર ઓપ્શન હાઇડ કરેલ છે તો એના માટે આપણે શું કરવાનું છે એ જોઈએ આપણે અબાઉટ ફોનમાં જવાનું છે ત્યાં જઈને એમઆઈયુઆઈ વર્ઝન પર સાત થી આઠ વખત ક્લિક કરીશું યુ આર નાવ અ ડેવલોપર એટલે કે આપણું ડેવલોપર ઓપ્શન ઓપન થઈ ગયું હશે આપણે બેક જઈએ એડિશનલ સેટિંગ્સમાં જોઈએ તો અહીંયા છેલ્લે ડેવલોપર ઓપ્શન આવી ગયું છે એટલે કે અનહાઇડ થઈ ગયું છે હવે આપણે ડેવલોપર ઓપ્શનમાં જવાનું છે એમાં જઈને સ્ક્રોલ કરીશું અહીંયા વિન્ડો એનિમેશન સ્કેલ આપેલું છે તેમાં જઈને એનિમેશન ઓફ કરવાનું છે એના નીચે ટ્રાન્ઝેક્શન એનિમેશન સ્કેલ આપેલ છે એમાં જઈને એનિમેશન ઓફ કરવાનું છે એનિમેટર ડ્યુરેશન સ્કેલ આપેલું છે એને પણ આપણે ઓફ કરવાનું છે જેથી તમારી મોબાઈલની સ્પીડ વધી જશે એ કર્યા પછી અહીંયા આપેલું છે બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ એટલે કે આપણા મોબાઈલમાં જે બેકગ્રાઉન્ડ એપ્લિકેશન ચાલતી હોય છે એને માટેનું સેટિંગ્સ છે તો અહીંયા જઈને સ્ટાન્ડર્ડ લિમિટની જગ્યાએ નો બેકગ્રાઉન્ડ પ્રોસેસ કરવાનું છે આટલા સેટિંગ્સ કર્યા પછી તમારે અહીંયાથી બહાર નીકળી જવાનું છે અને મોબાઈલને રિસ્ટાર્ટ કરવાનો છે આ પહેલું સેટિંગ્સ હતું મોબાઈલને રિસ્ટાર્ટ કર્યા પછી તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે પ્લે સ્ટોરમાં જઈને ત્યાં સેટિંગ્સ ઓપન કરવાનું છે સેટિંગ્સ ઓપન કર્યા પછી એમાં એક ઓપ્શન આપેલો છે ઓટો અપડેટ એપ્સ અહીંયા આપણે ડોટ ઓટો અપડેટ એપ્સ સિલેક્ટ કરવાનું છે એટલે કે આપણી જે એપ છે ઓટો અપડેટ થાય નહીં ઓટો અપડેટ થવાથી આપણા મોબાઈલની સ્પીડ ઘટી શકે છે એવી જ રીતે ડોટ ઓટો પ્લે વિડિયો પણ સિલેક્ટ કરવાનું છે આ હતું બીજું સેટિંગ્સ આપણે અહીંથી બહાર નીકળી જઈશું બીજું સેટિંગ્સ હતું હવે આપણે ત્રીજું સેટિંગ્સ જોઈશું આપણે સેટિંગ્સમાં જઈશું ત્યાં જઈને સ્ટોરેજ ઓપન કરીશું મોબાઈલ સ્ટોરેજ અહીંયા સ્ટોરેજ બતાવે છે એ સ્ટોરેજ હું ઓપન કરું છું સ્ટોરેજમાં તમે જોશો કેચિસ ડેટા આપેલું છે આ કેચિસ જે ડેટા છે એને આપણે ક્લિયર કરવાના છે અહીંથી આપણે આ કેચિસ ડેટા ક્લિયર કરવા માટે અન્ય સોફ્ટવેર વાપરતા હોય છે પરંતુ એ એટલું અસરકારક હોતું નથી માટે આપણે અહીંયા સ્ટોરેજમાં જઈને કેચિસ ડેટા ક્લિયર કરવા જરૂરી છે તો આ હતું ત્રીજું સેટિંગ્સ આ ત્રણ સેટિંગ્સ કરવાથી તમારી મોબાઈલની સ્પીડ પણ વધી જશે અને તમારો મોબાઈલ હેંગ પણ નહીં થાય અને મોબાઈલ ગરમ પણ નહીં થાય થેન્ક યુ